વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સૂચકાંકની વ્યાખ્યા તેનો અર્થ તેમાં જે ફેરફાર થાય છે તેને માપવા માટેની બે જે તબક્કાઓ રહેલા છે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ નો તફાવત જોયો તો નિરપેક્ષ માપ જે છે એ યોગ્ય ગણી શકાય નહીં તેની આપણે સમજૂતી જોઈ હતી સાપેક્ષ માપ જે છે ગુણોત્તરની જે માપ જે છે એ ખૂબ જ ઉપયોગી છે એના વિશે આપણે ચર્ચા કરેલી હતી આજે આપણે સામાન્ય સૂચકાંક વિશે વાત કરવાની છે કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની ચાલુ સમયની ચલ કિંમતોમાં કોઈ ચોક્કસ સમય ચોક્કસ એટલે કે આધાર સમય બેઝ યર ની આ વાત છે કોઈ ચોક્કસ સમય બે વસ્તુઓની ચલ કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશને સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂચકાંકની વ્યાખ્યા તો છે પરંતુ સૂચકાંકનો આપણે સમૂહ લેવાનો છે એ જે સમૂહ મળે એની આપણે એવરેજ કરવાની છે અને એને આધારે આપણે એક સામાન્ય સૂચકાંક જે છે એ પ્રાપ્ત કરવાનો છે ફરી વ્યાખ્યા જોઈએ કે કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની ચાલુ સમયની ચલ કિંમતોમાં કોઈ આધાર સમયની અહીંયા પણ બે વર્ષની માહિતી આપણને આપવામાં આવેલી છે ચાલુ સમય અને એક છે આધાર સમય એટલે કે છે કે ચાલુ સમયની ચલ કિંમતોમાં કોઈ ચોક્કસ સમયની તે વસ્તુઓની ચલ કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની આપણે એવરેજ કરવાની છે સરેરાશને સમૂહનો સામાન્ય સૂચકાંક છે એ કહેવામાં આવે છે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાવ સાપેક્ષની ટકાવારી છે એનું સૂત્ર આ પ્રમાણે હતું કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 P1 એટલે શું તો કે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે કે આધાર વર્ષનો ભાવ એ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી તો અહીંયા એક સમૂહ જે છે જે ભાવ સાપેક્ષની ટકાવારી છે એનો સરવાળો કરી અને એની આપણે એવરેજ કરવાની છે એટલે કે સમૂહનો સામાન્ય સૂચકાંક એટલે કે i = σ P1 ના છેદમાં P0 એના છેદમાં n ગુણ્યા 100 એટલે કે જે આપણને ભાવ સાપેક્ષની ટકાવારીનો જે ઇન્ડેક્સ નંબર મળે છે એ તમામ ઇન્ડેક્સ નંબરની આપણે એવરેજ કરવાની છે અને એને આપણે સમૂહનો સામાન્ય સૂચકાંક જે છે એ તરીકે આપણે ઓળખવાનું છે એટલે કે સૂચકાંકની અંદર બે વર્ષ બે સમયની આપણે કમ્પેરિઝન કરવાની છે એક તો ચાલુ સમય ની આપણે માહિતી મેળવવાની છે કોના આધારે તો કે જે આપણે આધાર વર્ષ પસંદ કરેલો છે એના આધારે વ્યવહારની અંદર કોઈ પણ ભાવ મેળવવા માટે સૂચકાંક ખૂબ ઉપયોગી છે તેની વાત કરીએ આપણે તો કે વ્યવહારમાં ભાવ સૂચકાંક જે છે એ મેળવવા માટે ઘણી બધી માહિતીઓ ઘણી બધી પરસ્પર સંબંધિત માહિતીઓ જે છે એનો સમાવેશ કરીને આપણે માહિતી મેળવતા હોઈએ છીએ તો આ જે સામાન્ય સૂચકાંકની વાત કરીએ છીએ એનો ઉપયોગ ક્યાં કરવો તો કે કોઈ પ્રોડક્શન છે કોઈ ઉત્પાદન છે કોઈ આયાત નિકાસની કોઈ માહિતી આપણને આપેલી છે બેરોજગારી ઉદ્યોગ ક્ષેત્રે વગેરેનું વિશ્લેષણ કરવા માટે જો સૂચકાંક શોધવો હોય તો એની માટે આપણે એક સામાન્ય સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે એનું સૂત્ર આપણે આગળ જોઈએ એ મુજબ i = σ P1 ના છેદમાં P0 એના છેદમાં n ગુણ્યા 100 આ સૂત્ર દ્વારા આપણે એ સામાન્ય સૂચકાંક જે છે એ મેળવી શકીએ છીએ તો સૂચકાંક ના લક્ષણની વાત કરીએ આપણે કે લક્ષણો ક્યાં ક્યાં છે તો પહેલો પોઈન્ટ એવું કહે છે કે સૂચકાંક જે છે એ સાપેક્ષ માપ છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ગુણોત્તર માપ જે છે એ તો કે સૂચકાંક જે છે એ સાપેક્ષ માપ હોવાથી એ એકમથી મુક્ત છે એકમથી મુક્ત હોવો એટલે કે એને કિલોગ્રામ લીટર મીટર વગેરે એકમો લાગુ પડતા નથી એટલે કે સાપેક્ષ માપ હોવાથી એ એકમથી મુક્ત માપ છે કિંમતમાં છતાં અલગ અલગ ફેરફારો અહીંયા સરખાવવામાં આવે છે સૂચકાંકની આપણે વાત જ કરીએ છીએ કે બે સમયની સરખામણી કરીએ છીએ એટલે લક્ષણ પણ એ કહે છે કે કિંમતમાં થતા બે અલગ અલગ સમયના ફેરફારો જે છે એ અહીંયા સરખાવવામાં આવે છે એટલા માટે એને તુલનાત્મક માપ પણ કહેવામાં આવે છે સૂચકાંક એ ટકાવારીમાં ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે આ પણ એક લક્ષણ છે સૂચકાંક સરેરાશના બધા લક્ષણો જે છે એ અહીંયા પાલન કરે છે લક્ષણો પોતે ધરાવે છે આમ
सामान्य सूचकांकनो उपयोग करवो होय तो आयात निकास प्रोडक्शन जे छे बेरोजगारी छे उद्योग छे वगैरेनी माहिती माटे એનું વિશ્લેષણ કરવા માટે એનો અર્થઘટન કરવા માટે આ સામાન્ય સૂચકાંક છે એનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે હજુ પણ થોડીક થિયરી બાકી છે જોવાની છે સૂત્રો પણ જોવાના છે પાઠક સ્કૂલ પરિવાર આપણને એક વિનંતી કરે છે કે સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ